અમરેલી રેડક્રોસ સોસાયટી ખાતે વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં મોટી સંખ્યામાં ડોક્ટર્સ, મિત્રો અને રક્તદાતાઓ ઉપસ્થિત રહેલા હતા. આ તકે રક્તદાનનો મહિમા વર્ણવવામાં આવેલો હતો. અમરેલીમાં છેલ્લા બે દાયકાથી કાર્યરત રેડક્રોસ સોસાયટી સંચાલિત શ્રીમતી હંસાબેન ગાંધી બ્લડ બેંકના વાર્ષિકોત્સવ અને રક્તદાન પ્રવૃત્તિ સાથે સંકળાયેલ સંસ્થાઓ તેમજ વ્યક્તિગત રક્તદાતાઓનો સન્માન સમારોહ રાજ્યના કૃષિ રાજ્યમંત્રી શ્રી વલ્લભભાઈ વઘાસિયા, સાંસદ શ્રી નારાયણભાઈ કાચડિયા તેમજ ધારાસભ્ય શ્રી બાવકોભાઈ ઉંદાળ, પીપી સોજિત્રા, ડોક્ટર ભરતભાઈ કાનાબારની ઉપસ્થિતિમાં આયોજિત કરવામાં આવ્યો. કૃષિ રાજ્યમંત્રી શ્રી વીવી વઘાસિયાએ જિલ્લાને રાજ્ય સરકાર તરફથી મળેલ બ્લડ બેંક માનને રેડક્રોસ સોસાયટીને અર્પણ કરતા જણાવેલું હતું કે માણસને આકસ્મિક સંજોગોમાં નવજીવન આપવા રક્તનું ખૂબ જ મોટું મહત્વ અને પ્રદાન છે, જેની કોઈ કિંમત આંકી શકાય નહીં. આ પ્રવૃત્તિમાં સહયોગ આપનાર સંસ્થાઓ, રક્તદાતાઓની અમૂલ્ય સેવાઓ સમાજને ઉત્તરોત્તર મળતી રહે તે ખૂબ જ આવકારદાયક બાબત છે. તેમણે રાજ્ય સરકાર આ પ્રવૃત્તિમાં સદા સહયોગી બનશે તેવી ખાતરી ઉચ્ચારેલી હતી. સાંસદ શ્રી નારાયણભાઈ કાચડિયાએ આ તકે અમરેલી જિલ્લા રેડક્રોસ સંસ્થા સંચાલિત બ્લડ બેંકની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવતા જણાવેલું હતું કે માનવ સેવાનું એક ઉમદા કાર્ય આ સંસ્થા દ્વારા થઈ રહેલું છે. થેલેસેમિયા રોગના એક જ દર્દીને 150 વખત વિનામૂલ્ય રક્ત આપીને ખૂબ મોટું ઉદાહરણ આ સંસ્થાએ પૂરું પાડેલું છે. સમગ્ર રાજ્યમાં અમરેલી બ્લડ બેંકની પ્રશંસા થઈ રહી છે. તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારની આરોગ્યલક્ષી સેવાઓની ઉલ્લેખ કરતા સાવરકુંડલાના ગરીબ પરિવારના બાળકની સારવાર માટે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ઉદાર નીતિના કારણે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં સારવાર થઈ શકતી હોય તો તેનાથી મોટી વાત કઈ હોઈ શકે. તેમણે રેડક્રોસ સંસ્થાને કાયમ સહયોગી બનવા ખાતરી ઉચ્ચારેલી હતી. ધારાસભ્ય શ્રી બાવકુભાઈ ઉંદાળે જણાવેલું હતું કે માણસની જિંદગી બચાવવા જ્યારે રક્તદાનની જરૂર પડે છે ત્યારે સમયસર સારવાર અને મળેલા રક્તદાનની કિંમત સમજાય છે, જેની સામે કોઈ મૂલ્ય આંકી શકાય નહીં. તેમણે બ્લડ બેંકની વિવિધ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવેલી હતી. અમરેલી જિલ્લા બ્લડ બેંકની જવાબદારી સંભાળતા ડોક્ટર ભરત કાનાબારે જણાવેલું હતું કે અમરેલી જિલ્લાના દર્દીઓને પ્રતિમા 700 યુનિટ બ્લડ આ બેંક આપી રહેલી છે, જે પૈકી 82% બ્લડ વિવિધ કેમ્પ દ્વારા મેળવવામાં આવે છે. આ બ્લડ બેંક દ્વારા સમગ્ર રાજ્યમાં સૌથી ઓછા દરે દર્દીને બ્લડ પૂરું પાડવામાં આવે છે, જેમાં થેલેસેમિયા દર્દીને વિનામૂલ્યે અને અન્ય 1500 બોટલ બ્લડ પ્રતિ વર્ષે વિનામૂલ્યે પૂરું પાડવામાં આવે છે. શ્રી ભરત કાનાબારે રક્તની જરૂરિયાત માટે રક્તદાનની પ્રવૃત્તિ અંગે છેક 1628ના વર્ષથી માંડી આજ સુધીના આધુનિક ટેકનોલોજી સહિતના ઇતિહાસની રસપ્રદ બાબતો આ તકે રજૂ કરેલી હતી. આપણે એમ કહેવાય છે કે હિસ્ટ્રી રિપીટ પુનરાવર્તન થતો હોય, સાથે સાથે ઇતિહાસ પણ એક રોચક હોય છે, એમાંથી ઘણી બધી આપણને પ્રેરણા પણ મળતી હોય છે. અને આવો જ ઇતિહાસ બ્લડ ટ્રાન્સફ્યુઝન, જેને કારણે આજે આધુનિક વિજ્ઞાન અનેક મહામૂલી જિંદગીઓ ઓપરેશનના સમયમાં, પ્રસૂતિ વખતે જે લોહી વહી જતું હોય, અકસ્માતના કેસોમાં દર્દીઓની જિંદગી બચાવે છે, એ બ્લડ ટ્રાન્સફ્યુઝનનો ઇતિહાસ પણ એટલો બધો ઇન્ટરેસ્ટિંગ અને રોચક. દરેક સ્વૈચ્છિક સંસ્થાઓ આપણે વર્ષ દરમિયાન જે બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ, તો એમાં આપ સૌને વિનંતી કરું કે આપણે આ કેમ્પ કરીએ એ આપણી સગવડતા મુજબ નહીં, પણ બને ત્યાં સુધી રેડક્રોસ સોસાયટીની જરૂરિયાત પ્રમાણે કેમ્પ કરીએ તો વધારે ઉપયોગી થાય. કારણ કે આપણી પાસે અહીંયા બ્લડ રાખવાની એક લિમિટ હોય, એક સાથે કેમ્પ થાય તો એ બ્લડ પણ આપણે બહાર મોકલવું પડે છે, અને જરૂરિયાતના સમયે જો બ્લડ મળે તો આપણે અહીંના લોકોને ઉપયોગી થઈ પડે છે. અને આપણામાં કહેવત છે રક્તદાન, એને મહાદાન તરીકે આપણે સૌ કહીએ છીએ, કારણ કે આ રક્તથી જ આપણે બીજાની જિંદગી બચાવી શકીએ છીએ. તો આ મહાદાન માટે આપણે સૌ જે રીતે તમે કામ કરો છો, આવી જ રીતે સૌ ભેગા મળી અને હજુ પણ આ સંસ્થાને વધારેમાં વધારે જરૂરિયાતો પૂરી પાડવામાં બધા સહભાગી બનીએ. અને કોઈના જીવનમાં જ્યારે અંધારું આવતું હોય ત્યારે એ અંધારામાંથી આ રક્તદાનના હિસાબે અજવાળામાં આપણે સૌ સહભાગી બનીએ એવી અભ્યર્થના, અને સહભાગી થઈશ. બાકીનો ખર્ચ હશે એ આપણે જાહેરાતથી મેળવશું. તો આવી રીતે રેડક્રોસ ઉપર કોઈ ભારણ નહીં આવે અને એવી અભ્યર્થના સાથે વિનંતી. આભાર. સોસાયટીની એડવાઇઝરી કમિટીના પણ મેમ્બર છે અને એમણે બે વખતે આ કામગીરી કરી રહ્યા છે યુવાનો, અને ઉત્કૃષ્ટ કામગીરી લોકોને આપતા રહે એવી આપણે એમના પાસેથી અપેક્ષા રાખીએ.
આપણે વચ્ચે ઉપસ્થિત થયેલા દાટી બાબરા વિસ્તારના લોકપ્રિય અને નિડર ધારાસભ્યગીરી કે હું સવારે જ આજે એક સંદેશની પૂર્તિમાં મહંમદ માકડના એક લેખનો એડિંગ છે એ વાંચ્યું મેં કે ઈશ્વરે માણસના મૃત્યુની જવાબદારી ડોક્ટરને નથી આપી, પોતે જ રાખે છે. માણસનું મૃત્યુ જીવન એ કુદરતના હાથમાં છે અને વૈજ્ઞાનિકોએ અનેક સંશોધનો કર્યા પણ હજી લોહી બનાવી શકતા નથી. પણ એક વ્યક્તિના શરીરમાંથી લોહી બીજી વ્યક્તિના શરીરમાં અને એના ગ્રુપ દ્વારા જે સંશોધનો થયા અને જ્યારે ઈશ્વરે દરેક જીવસૃષ્ટિની જે રચના કરી એમાં આજે ગાય કે ભેંસ હોય એ રજકો કે પાલો ખાય અને એના શરીરમાં લોહી બને, આપણે શાકભાજી અનાજ ફળ ફૂલ ખાઈને આપણા શરીરમાં લોહી બને, આજે ભૂંડ છે તો એ છાણ ને કદડો ખાય ને એના શરીરમાં લોહી બને, આ કુદરતે વ્યવસ્થા કરી છે. પણ લેબોરેટરીમાં હજી સુધી આમાં આપણે સક્સેસ થયા નથી, ભવિષ્યમાં આગળ વધશે હજી. ત્યારે વિનામૂલ્યે અને ટોકનથી સેવાકી પ્રવૃત્તિ આપણા જિલ્લાની બધી અલગ અલગ સંસ્થાઓ દ્વારા અહીંયા રેડક્રોસમાં લગભગ 80-85% લોહી આપણી સેવાભાવી સંસ્થાઓ દ્વારા જે એકત્ર કરીને અહીંયા આપે છે અને આ કામના ભાગરૂપે આપણે અહીંયા જ્યારે ભેગા થયા છીએ બધાનું સન્માનનો કાર્યક્રમ થયો છે એટલે આ સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થઈ છે અને આજે 2017 સુધીની અમને વાત કરી આપણે સાંભળી છે અને એમણે આ સંસ્થાને 2006 શરૂઆત કરી સંભાળવાની અને આ સંસ્થા પ્રગતિના પંથે છે. ત્યારે આજે આ કાર્યક્રમને એક નવું સોપાન આપણા જિલ્લાને કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી આજે આપણને માન મળી રહ્યું છે કે 30 લાખ રૂપિયા જેવી માતબર રકમના ખર્ચે આપણે અંદર જઈએ ને તો આપણને એમને ટૂરમાં લઈ જવાનું મન થાય એવી છે. આ 30 લાખ રૂપિયાના ખર્ચે આધુનિક ટેકનોલોજી આજના યુગ પ્રમાણે જે વિસ્તારમાં જ્યાં પણ આપણે બ્લડ કેમ્પ કરવા હોય ત્યારે આ ગાડી જઈને ઊભી રહે એટલે આપણે કોઈ પણ વ્યવસ્થા કર્યા વગર આપણે આ કાર્ય કરી શકીએ એટલે આપણે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવી જે 60 આખા ગુજરાતમાં સંસ્થાઓ છે એમાં 15 સંસ્થાઓ રેડક્રોસની પસંદ કરી એમાં અમરેલી આપણું છે એટલે આપણે જેટલા પણ અભિનંદન આપીએ એટલા ઓછા છે. અમને હોસ્પિટલમાં લઈ જતા હોય અને જ્યારે અમને બ્લડની જરૂર પડે ત્યારે એક બુંદ બ્લડ, એક ટીપું બ્લડ લોહી માટે માણસની જિંદગી જો બચતી હોય તો એવું જો આ કાર્ય જો કોઈ કરતી હોય તો એ અમરેલી રેડક્રોસ સોસાયટી. હમણાં વાત કરી કે રાજ્યમાં સસ્તામાં સસ્તા દરે જો કોઈ બ્લડ આપતો હોય તો એ અમરેલી રેડક્રોસ સોસાયટી આપે છે એટલે એમને અને એમના સ્ટાફને અને તમામને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ એમને ધન્યવાદ આપું છું કે તમે ભવિષ્યમાં આમાં આગળ વધો. એમાં અમે સંપૂર્ણ રીતે અમરેલી જિલ્લો, અમરેલી જિલ્લાની જનતા, અમરેલી જિલ્લાના ટ્રસ્ટ, એનજીઓ તમામ લોકો આપની પડખે ઊભા છે અને તમે એમાં આગળ વધજો. આ બ્લડ બેંકનું પણ ઘણા પેપરને મીડિયાની અંદર આવતું હતું, લોહીનો વેપાર કરે છે એવી પણ પ્રેસ નોટ આવી હતી એક વખત, પછી
ઘણા બધા દુકાનો માંડે છે એવી પણ પ્રેસ નોટો આવી હતી, પણ એમાં પણ આપણે પડવાનું નથી. આપણે આપણું કામ જ કરવાનું, આપણે સ્ટેટ દેખવાનું, સીધું દેખીને આપણે આવી જવાનું. લોકો જે કરતા હોય તે આપણે આપણા મનથી વિચારવાનું, આપણે શું કરીએ છીએ અને આપણે શું કરવું જોઈએ, આ જ વિચારવાનું છે, બીજું કશું જ નથી વિચારવાનું. ત્યારે રેડક્રોસ સોસાયટીની ઉપર પણ ઘણી ઘણી આવી મુશ્કેલીઓ આવે છે, છતાં પણ એ એમાં કાયમ રીતે મક્કમ પ્રમાણે આગળ વધે છે, તો એમાં પણ આપણે એમને ખૂબ ખૂબ અભિનંદન.